પીએમ મોદીએ લીધી નેધરલેન્ડની મુલાકાત. ભારત અને નેધરલેન્ડ વચ્ચે 3 મહત્વના કરાર. અલકાયદાએ પત્ર લખી આપી ધમકી. હિન્દુવાદી નેતાઓને નિશાન બનાવવાની યોજના. ગુજરાત ટુરિઝમનો ફિયાસ્કો. પૌરાણિક બૌદ્ધ ગુફાઓનો વિકાસ અટકી ગયો. ગુજરાતમાં દારૂબંધી, છતાં દારૂની હેરાફેરીના કિસ્સાઓમાં વધારો. તો ગુજરાતમાં પ્રવાસન ધામોના વિકાસની વાતો કરતી સરકાર હવે પીછેહઠ કરી રહી છે. ગોંડલ તાલુકાના ખંભાળિયાના પ્રાચીન બૌદ્ધ ગુફા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બને તે માટે રાજ્ય સરકાર કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે. પરંતુ સરકારના કરોડો રૂપિયાના ખર્ચના અંતે જાણે સરકારની તિજોરી તળિયાઝાટક થઈ ગઈ હોય તેમ, પૌરાણિક બૌદ્ધ ગુફાઓના વિકાસ અટકી ગયો હોય તેમ જોવા મળી રહ્યું છે. એક બાજુ ગુજરાત સરકાર પ્રવાસીઓને આકર્ષવાની સાથે પ્રવાસન ધામના વિકાસની વાતો કરે છે. પ્રવાસન ધામોના વિકાસની વાતો વચ્ચે જ સરકારનો વિકાસ કરોડો રૂપિયાના ખર્ચોએ બાદ થંભી ગયો હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વાત કરીએ ગોંડલ તાલુકાના ખંભાલિયાના પ્રાચીન બૌદ્ધ ગુફાઓની, તો ગુજરાતમાં પ્રથમ અને ભારતમાં બીજું સ્થાન ધરાવતી વર્ષો જૂની પ્રાચીન બૌદ્ધ ગુફા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બને તે માટે રાજ્ય સરકાર કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે. પરંતુ સરકારના કરોડો રૂપિયાના ખર્ચના અંતે જાણે સરકારની તિજોરી તળિયાઝાટક થઈ ગઈ હોય તેમ, પૌરાણિક બુદ્ધ ગુફાનો વિકાસ જાણે અટકી ગયો હોય તેમ જોવા મળી રહ્યું છે. પુરાતત્વ ખાતા હસ્તકની આ ગુફાની હાલત રામ ભરોસે હોય તેવો માહોલ સર્જાયો છે. આ ખંભાલીડા ગામની અંદર જે પુરાતત્વ બૌદ્ધ ગુફા આવેલી છે એ તે 2000 વર્ષ જૂની છે. અને આ સરકારને આ જે ગુફા છે હિન્દુસ્તાનની અંદર અને ગુજરાતમાં પહેલી છે અને હિન્દુસ્તાનની અંદર બીજી છે. આ ગુફાનો મહત્ત્વ એટલું બધું છે કે જે તે સમયે બૌદ્ધ સાધુઓ અહીંયા વિહાર કરતા. અત્યારે 3 ગુફાઓ છે અને 20 ગુફા, ટોટલ 27 ગુફા હતી, એમાં અત્યારે 3 ગુફા જ છે. બીજી આડી સોળી નાની નાની ગુફાઓ છે કે જે સંશોધન સરકાર કરતી નથી, કરે તો ઘણી ગુફાઓ છે પણ અત્યારે ત્યાં પગી નથી. જે હતા એ રિટાયર થઈ ગયા. અત્યારે સરકારશ્રી તરફથી નહીં પણ કલેક્ટરશ્રી તરફથી અત્યારે ત્યાં એક પગી રાખવામાં આવેલ છે જે એક્ટિવિટીની અંદર એનો ખરચ પાડે છે. બાકી જે પુરાતત્વ ખાતું છે એનો કોઈ માણસ છે નહીં, અટાણે રેડાર આજ છે. અત્યારે અમે જે ગામ લોકો છે એનું જાળવણી કરીએ છીએ. બૌદ્ધ વિહારનો કર્યો તે ઉપર જે સરકારશ્રી ખર્ચ કર્યું 15 કરોડ રૂપિયાનું અહીંયા ટોટલ વાપરવાના છે. એમાં તે ટોટલ 12.5 કરોડ રૂપિયા એમાં અટાણા ખર્ચ થઈ ગયું છે. હવે 12.5 ખર્ચ કર્યા પછી અટાણા ત્યાં ઝાડ જાખરા અને કોઈ પણ જાતનો ત્યાં પગી નથી કે કોઈ જાતની વ્યવસ્થા નથી. અને એની અંદર ટેન્ડરે બહાર પડી ગયા છે. એની અંદર મૂર્તિ મૂકવાની છે એ 19.5 લાખ રૂપિયાની મૂર્તિ, જે તે સમયે કલેક્ટર સાહેબે કીધું હતું કે 19.5 લાખ રૂપિયાની મૂર્તિ આવશે. વિહારા થશે, બે બાજુ વિહારા છે, એક કેન્ટીન છે અને એક છે ત્યાં પુસ્તકોનો લાઇબ્રેરી સ્થાપવાની છે અને મંદિરના પૂજારી રાખવાના છે, ત્યાં બગીચો બનાવવાનો છે. એમ કરી 3.5 કરોડ રૂપિયા ત્યાં વાપરવાના છે. પણ અત્યારે પૈસા વાંકે હોય કે સરકારની કાંઈ ઢીલી નીતિ હોય કે જે તે હોય સરકારે પ્રવાસન ધામ પાછળ કરેલા કરોડો રૂપિયાના ખર્ચાઓના અંતે બૌદ્ધ ગુનાનો વિકાસ થંભી જતા અહીં લોકોમાં અનેક સવાલો ઉઠવા પામ્યા છે. સરકારે કરોડોના રૂપિયાના ખર્ચા કરીને મોટી મોટી વાતોના બણગા ફૂક્યા હોવાની વચ્ચે આજે બૌદ્ધ ગુનોનો વિકાસ વિનાશ બનતો જોવા મળી રહ્યો છે. ત્યારે પ્રવાસીઓને કુછ દિન હમારે ગુજરાત મેં ગુજારોની વાતો આ દ્રશ્યોની સરકારની પોલ ખોલી બન્યા છે. તેમ છતાં નિરાશ થઈને પરત ફરતા પ્રવાસીઓની વચ્ચે તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. ગ્રામજનો થંભી ગયેલા બૌદ્ધ ગુફાના વિકાસને લઈને ત્યારે ન્યાયતંત્રના દ્વાર ખખડાવવાની ચીમકી ઉચ્ચારી છે. અને અમે જે ત્યાં રાખીએ અટાણા દાદા મોણો કે ત્યાં અટાણા લાઇટિંગનું કામ થઈ ગયું છે
તો સીમની અંદર આવેલું છે એટલે ત્યાં અવર જવર ઓછી રાતની થઈ જાય એટલે ત્યાંથી વાયર કાઢવા માંડ્યા છે, બારીઓ તોડી નાખી છે. અમે અવારનવાર રજૂઆત કરી છે કે ભાઈ તમે આનો કંઈક રસ્તો કરો અથવા એક પગી મૂકો, અને કાં પૈસા આમાં એટલા વાપર્યા છે અને જે રાજસ્થાનના પથ્થર વાપરી અને 12.5 કરોડ રૂપિયા વાપર્યા છે, હવે થોડાક સાથોથી રહી જાય છે તો સરકારનું શું આયોજન છે, શું કરવા માગે છે એ જ અમને ખ્યાલ નથી આવતો. અને આના ચેરમેન કલેક્ટર સાહેબ છે, કલેક્ટર સાહેબ આવી અને આનું કંઈક જોવે અને કંઈક જો કરે અને સરકારમાં રજૂઆત કરી, અથવા અમે ગામ લોકો સાથે જાય કે ભાઈ તમે આ કામ જે કર્યું છે તો હવે પૂરું કરાવો, અટા તો જે પ્રવાસીઓ આવે છે એ નિરાશ થઈને જાય છે અને પૂછે છે કે આ શું છે એમ, તો અમે કાંઈ એનો જવાબ આપી શકતા નથી. જો ત્યાં પગી રાખે તો જવાબે આપે, અને વધેમાં વધે અમારી એવી સરકારશ્રીને વિનંતી છે અને જે તે પુરાતત્વ ખાતાને વિનંતી છે, પર્યટકમાં આવતું પર્યટકવાળાની વિનંતી છે તો કે ભાઈ તમે તાત્કાલિક આ કામ પૂરું કરાવો તો પ્રવાસીઓને આનંદ થાય અને જે આપણા સરકારની જે યોજના છે કે સરકારની જે સ્વપ્ન છે એ સાકાર થઈ જાય, નકર પછી આગળ કાંઈ એના માટે અમારે હાઈકોર્ટના દરવાજા ખખડાવવા કે પછી સરકારમાં રજૂઆત કરવી કે એ હવે બધા ગામના લોકો નક્કી કરશું. સરકાર પોતાની પબ્લિક સિટી પાછળ મોટા મોટા મેળાવાળાઓ યોજીને કરોડો રૂપિયા ખર્ચી રહી છે, ત્યારે થંભી ગયેલા આ પ્રાચીન બૌદ્ધ ગુફાનો વિકાસ ક્યારે હાથ ધરશે તે જોવું જ રહ્યું. હરેશ ભાલિયા, CN24 ન્યૂઝ, જેતપુર. ખાતે દૂધ ઉત્પાદક મંડળ દ્વારા વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં પશુપાલકો હાજર રહ્યા હતા. આ પ્રસંગે પશુ સંવર્ધન સાથે દૂધ ઉત્પાદનમાં વધારા જેવી મહત્વપૂર્ણ બાબતો પર ચર્ચા પણ કરવામાં આવી હતી. દૂધ એક પૌષ્ટિક આહાર માનવામાં આવે છે તથા આજકાલ કોઈ પણ વસ્તુમાં મોટા ભાગે દૂધનો ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે દૂધ ઉત્પાદનમાં વધારો એ મહત્વની બાબત છે, જેને લઈને ઉપલેટા ખાતે દૂધ ઉત્પાદક સહકારી મંડળી દ્વારા 13મી વાર્ષિક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બહોળી સંખ્યામાં પશુપાલકો હાજર રહ્યા હતા. આ વાર્ષિક સભામાં પશુ સંવર્ધન અને સારવાર કેન્દ્રની જાહેરાત કરવામાં આવી હતી, તેમજ મંડળીના આંકડાકીય હિસાબોની માહિતી પણ આપવામાં આવી હતી. તો વધુમાં પશુની માવજત અને દૂધ ઉત્પાદનમાં વધારો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી તથા સરકાર દ્વારા સાગરદાન પણ આપવામાં આવતી રાહતનો વિશે જણાવવામાં આવ્યું હતું. તો ઘરઆંગણે સારી ઓલાદના પશુઓના નિર્માણ માટે પશુ સંવર્ધન કૃત્રિમ બિરાદરને મંડળ દ્વારા ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ પ્રસંગે મંડળના અધ્યક્ષ, મુખ્ય મહેમાન તથા તાલુકા અને શહેરના મંડળીના સભ્ય તથા પ્રમુખો હાજર રહ્યા હતા. શ્રી ઉપલેટા દૂધ ઉત્પાદક સહકારી મંડળીની 13મી વાર્ષિક સાધારણ સભાના પ્રમુખ ડાયાભાઈ ગજેરાના અધ્યક્ષસ્થાને એક મીટિંગ મળી હતી, તેમાં મંડળીએ 2016માં અને 2017માં વર્ષમાં 52 લાખ રૂપિયાનો નફો કરી અને એમાંથી 25 લાખ રૂપિયા જેવું સભાસદોને બોનસ અને બાકી અન્ય જે સરકારી ધોરણ પ્રમાણે નફાની ફાળવણી કરી એની જાહેરાત કરી અને પશુપાલકોએ હર્ષભેર આ બાબતનો સ્વીકાર કર્યો. બીજું મહત્વની વાત કે મંડળી તરફથી એક પશુ સારવાર અને પશુ સંવર્ધન કેન્દ્ર જે તૈયાર કર્યું છે એ મંડળીનું પશુ સંવર્ધન કેન્દ્ર પણ આજે કામ કરતું થઈ ગયું છે. બીજી જાહેરાત, મંડળીના પશુપાલકોને જે અકસ્માતી વીમો છે એ મંડળી તરફથી 3 પ્રકારના વીમા હતા, એમાં બીજા 3 લાખ. વિપુલ ધામેચા, CN24 ન્યૂઝ, ઉપલેટા. જૂની અદાવતને ધ્યાનમાં રાખી યુવક પર ફાયરિંગ કરાયું હતું, ઘટના સામે આવી છે. તો વધુમાં આ યુવક પર છરીના ઘા પણ ઝીંકવામાં આવ્યા છે. ઉપલેટામાં મુસ્લિમ યુવાન પર ફાયરિંગ કર્યું હોવાની ઘટના સામે આવી છે, તેમજ યુવાન પર છરી વડે પણ હુમલો કરવામાં આવ્યો છે. આ યુવાન મુસ્લિમ યુવાન હોવાના અહેવાલ મળી આવ્યા છે. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે 10 વર્ષ અગાઉની જૂની અદાવતને ધ્યાનમાં રાખીને આ હુમલો કરવામાં આવ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આ મુસ્લિમ યુવકે 10 વર્ષ અગાઉ જૂનાગઢમાં હત્યા કરી હતી અને તે તેની સજા ભોગવી રહ્યો હતો, પરંતુ તે જેલમાંથી જમીન પર બહાર આવ્યો હતો. તે સમયે જૂની અદાવતને ધ્યાનમાં રાખી મૃતકના સગાઓએ આ ઘટનાને અંજામ આપ્યો હોવાનું જાણવામાં આવી રહ્યું છે. વિપુલ ધામેચા, CN24 ન્યૂઝ, ઉપલેટા.
ત્રણ દેશોની મુલાકાતે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની યાત્રાની અંતિમ તબક્કામાં નેધરલેન્ડની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે ડચ વડાપ્રધાન માર્ક રૂટ સાથે પ્રતિનિધિ સ્તરની બેઠક યોજી હતી. આ બેઠકમાં બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવા અંગે વાતચીત થઈ હતી. ત્રણ દેશોની મુલાકાતે ગયેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની યાત્રાની અંતિમ તબક્કામાં નેધરલેન્ડની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે ડચ વડાપ્રધાન માર્ક રૂટ સાથે પ્રતિનિધિ સ્તરની બેઠક યોજી હતી. આ બેઠકમાં બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવા અંગે વાતચીત થઈ હતી. આ બેઠક બાદ સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે ભારત અને નેધરલેન્ડ વચ્ચેના સંબંધો દાયકાઓ જૂના છે અને સમય જતાં આ સંબંધો વધુ ગાઢ બની રહ્યા છે. વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે સૌ પ્રથમ તો હું મારું અને મારા ડેલિગેશનોનું ભવ્ય સ્વાગત કરવા બદલ ડચ વડાપ્રધાનનો આભાર માનું છું. ભારત અને નેધરલેન્ડના સંબંધોની શરૂઆત 1947 થી હતી. નેધરલેન્ડની મદદથી જ ભારત MTCR નું સભ્યપદ મેળવવામાં સફળ રહ્યું છે, જે બદલ ભારત હંમેશા નેધરલેન્ડનું આભારી રહેશે. જ્યારે નેધરલેન્ડના વડાપ્રધાન માર્ક રૂટે જણાવ્યું હતું કે ભારત એક વૈશ્વિક આર્થિક શક્તિ છે, અમારી પાસે ભારત સાથે ભાગીદારી કરી શકાય તેવું ઘણું બધું છે. અમે ભારત સાથે આર્થિક અને સુરક્ષાની બાબતે પરસ્પર ભાગીદારીથી આગળ વધવા માટે આતુર છે. મહત્વનું છે કે 13 વર્ષ બાદ કોઈ ભારતીય વડાપ્રધાન નેધરલેન્ડની મુલાકાત લીધી છે. આ અગાઉ વર્ષ 2004 મનમોહન સિંહે નેધરલેન્ડની મુલાકાત લીધી હતી. નેધરલેન્ડ એ ભારત માટે ખૂબ જ અગત્યનો દેશ છે, કારણ કે બંને દેશો વચ્ચે 34,000 કરોડથી વધુનો બિઝનેસ રહેલો છે. યુરોપમાં ભારતની કુલ નિકાસમાંથી 20% નિકાસ એકલા નેધરલેન્ડમાં જ થાય છે, જેમાં એગ્રીકલ્ચર, લાઈફ ઇન્સ્યોરન્સ, વોટર એન્ડ વેસ્ટ મેનેજમેન્ટ જેવા સેક્ટરનો સમાવેશ થાય છે. તેમજ નેધરલેન્ડ ઘણા બધા પ્રોડક્ટ થકી મેક ઇન ઇન્ડિયા અને ક્લીન ઇન્ડિયા જેવા અભિયાન સાથે પણ જોડાયેલું છે. બ્યુરો રિપોર્ટ, સીન24 ન્યૂઝ. પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે વોશિંગ્ટનમાં પ્રતિનિધિ સ્તરની બેઠક યોજાઈ હતી. ટ્રમ્પે ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના સાચા મિત્ર ગણાવ્યા હતા. બંને નેતાઓએ પોતાના સંયુક્ત નિવેદનમાં ઇસ્લામિક કટ્ટરવાદને લોકતંત્ર માટે સૌથી મોટો ખતરો ગણાવીને તેનો સામનો કરવા એકજૂટ થવા આહ્વાન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે વોશિંગ્ટનમાં પ્રતિનિધિ સ્તરની બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધતા ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર વડાપ્રધાન મોદીને પોતાના સાચા મિત્ર ગણાવ્યા હતા. બંને નેતાઓએ પોતાના સંયુક્ત નિવેદનમાં ઇસ્લામિક કટ્ટરવાદને લોકતંત્ર માટે સૌથી મોટો ખતરો ગણાવીને તેનો સામનો કરવા એકજૂટ થવા આહ્વાન કર્યું હતું. ટ્રમ્પે આતંકવાદ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે અમે ભારત સાથે મળીને ઇસ્લામિક આતંકવાદનો ખાતો બોલાવવા તૈયાર છે. આ બેઠકમાં બંને દેશો વચ્ચે આતંકવાદને લગતી બાબતોમાં ઇન્ટેલિજન્સી શેરિંગ પર સંમતિ સધાઈ છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે માત્ર આતંકવાદ જ નહીં પરંતુ આતંકવાદને પોષનારા પણ તેટલા જવાબદાર છે. અમે આતંકવાદ માટે સુરક્ષિત સ્થળોને પણ નિશાન બનાવીશું. ટ્રમ્પે અફઘાનિસ્તાનમાં ભારતના સહયોગ માટે પણ આભાર માન્યો હતો. ડોનાલ્ડ ટ્રમ્પે મોદીની પ્રશંસા કરતા તેમને એક મહાન નેતા ગણાવ્યા હતા. ટ્રમ્પે ઉમેર્યું હતું કે વિશ્વની સૌથી મોટી લોકશાહીના નેતાનું સ્વાગત કરવું એ અમારા માટે સન્માનની વાત છે. હું ભારતને અમેરિકાનું સૌથી વિશ્વસનીય મિત્ર માનું છું. જ્યારે વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે ભારત સામાજિક અને આર્થિક યોજનાઓમાં અમેરિકા સાથે ભાગીદારી વધારવા માટે આતુર છે. તેમણે ઉમેર્યું હતું કે ન્યૂ ઇન્ડિયા અને મેક ઇન અમેરિકન ગ્રેટ અગેઇન કેમ્પેઇન એક સાથે ચાલશે, જેમાં ટેકનોલોજી અને એજ્યુકેશન પર પણ કામ થશે. મોદીએ જણાવ્યું હતું કે અમે માત્ર સંભાવના જ ભાગીદારી નહીં પણ પડકારોનો સામનો કરવા માટે પણ ભાગીદારી સ્થાપિત કરવા માંગીએ છીએ. રિપોર્ટ, સીન24 ન્યૂઝ. પાલિતાણામાં વધુ એક જીલ ઝડપની ઘટના સામે આવી છે. મેઇન બજારમાં દેના બેંકમાં પૈસા ઉપાડવા માટે આવેલા એક 70 વર્ષીય વૃદ્ધને તસ્કરે નજર ચૂકવી ₹2,82,000 તસ્કરી કરી ફરાર થઈ ગયો હતો. હાલ આ મામલે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે. જિલ્લાના સંજેલી ગામ ખાતે એક કારમાં દારૂ લઈ જવાઈ રહ્યો હતો તેવી બાતમીના આધારે પોલીસે વોચ રાખી. જ્યારે કાર ત્યાંથી પસાર થઈ રહી હતી તે દરમિયાન તપાસ કરતા કારમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. કારમાંથી વિદેશી દારૂનો જથ્થો મળતાની સાથે કુલ કિંમત 43,000 સાથે કારની કિંમત મળીને 3,43,000 મુદ્દામાલ જપ્ત કર્યો છે તથા કાર મૂકીને ભાગી છૂટેલા આરોપીઓએ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ બુલેટિન માં હાલ સમય છે વિરામનો, જોઈએ કેટલાક મહત્વના સમાચાર વિરામ બાદ. ક્રાઇમ અને ક્રિમિનલ પર કાયદાનો શિકંજો, ઘટના અને ગુનેગારો ઉપર રહેશે 5 નજર. કોણ નિર્દોષ અને કોણ ગુનેગાર, હવે થશે ગુનાઓનો પર્દાફાશ. દરેક ઘટના ઉપરથી ઉઠશે પડદો, ક્રાઇમની સચોટ ખબર માત્ર CN24 ન્યૂઝ પર. ક્રાઇમ સ્પોટ.
સંવાદ આપનું પુનઃ સ્વાગત છે. તો વાત કરીએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરીને તેના પર સમગ્ર દુનિયાની નજર હતી. મોદી અને ટ્રમ્પની આ મુલાકાતમાં શાનદાર કેમિસ્ટ્રી જોવા મળી હતી. જો કે મોદી અને ટ્રમ્પની આ મિત્રતાથી ચીનના પેટમાં ચૂંક પડી છે. આ મુલાકાત બાદ ચીન તરફથી નિવેદન જાહેર કરાયું છે કે અમેરિકા ભારતને ચીન વિરુદ્ધ એક રમકડા તરીકે ઉપયોગ કરી રહ્યું છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી તેના પર સમગ્ર દુનિયાની નજર હતી. મોદી અને ટ્રમ્પની આ મુલાકાત શાનદાર કેમિસ્ટ્રી જોવા મળી હતી. જોકે મોદી અને ટ્રમ્પની આ મિત્રતાથી ચીનના પેટમાં ચૂંક ઉપડી છે. આ મુલાકાત બાદ ચીન તરફથી નિવેદન જાહેર કરાયું છે કે અમેરિકા ભારતને ચીન વિરુદ્ધ એક રમકડા તરીકે ઉપયોગ કરી રહ્યું છે. અમેરિકાએ આજ દિવસ સુધી યુનોની સુરક્ષા પરિષદમાં ભારતને કાયમી સભ્યપદ માટે કોઈ નક્કર પગલાં ઉઠાવ્યા નથી. આ ઉપરાંત ચીને ભારતને અમેરિકા સાથે મિત્રતા ન કરવા નહીં તો તેના વિનાશકારી પરિણામ ભોગવવા તૈયાર રહેવાની ધમકી પણ આપી છે. ચીનના સરકારી સમાચારપત્ર ગ્લોબલ ટાઇમ્સમાં છપાયેલ એક લેખમાં જણાવ્યું છે કે અમેરિકા ચીન પર નિશાન સાધવા માટે ભારતનો ઉપયોગ કરી રહ્યો છે. ભારતભરે અમેરિકા સાથે મિત્રતાને લઈને એવા મિથ્યા ગરવામાં રહ્યા છે કે તે અમેરિકાનું સૌથી વિશ્વાસપાત્ર સાથી બની ગયું છે. પરંતુ અમેરિકા તેવું માનતું નથી. તેમના માટે ભારત માત્ર એક રમકડું છે. ચીને લખ્યું છે કે બરાક ઓબામાએ પોતાના કાર્યકાળ દરમિયાન ભારતને સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ આપવાનું વચન આપ્યું હતું, પરંતુ વાસ્તવિક રીતે આ વચન પૂર્ણ કરવા કોઈ પ્રયત્ન કર્યા નથી. તેમજ ટ્રમ્પ પણ કોઈ પ્રયત્ન કરે તેવું લાગતું નથી. લેખમાં જણાવ્યું છે કે ચીનના ઉદયના કારણે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો મજબૂત બન્યા છે, પરંતુ અમેરિકા ભારત સાથે એટલી મજબૂત મિત્રતા ક્યારેય નહીં બાંધે જેટલી ઓસ્ટ્રેલિયા અને જાપાન સાથે છે. અમેરિકા માત્ર ને માત્ર ચીનના કારણે ભારત સાથે સંબંધો બનાવી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકન પ્રવાસથી પાકિસ્તાનને એક મોટો ઝટકો લાગ્યો છે. અમેરિકા અને ભારત મળીને પાકિસ્તાનના ખોળામાં ઉછરી રહેલા આતંકી સાપોને કચડી નાખવા માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. અમેરિકાએ પણ પાકિસ્તાનની રહેમ નજર હેઠળ પોતાનું વિષ સંચય કરી રહેલા આતંકી સૈયદ સલાહુદ્દીનને આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકન પ્રવાસથી પાકિસ્તાને એક મોટો ઝટકો લાગ્યો છે. અમેરિકા અને ભારત મળીને પાકિસ્તાનના ખોળામાં ઉછરી રહેલ આતંકી સાપોને કચડી નાખવા માટે તૈયારી કરી ચૂક્યા છે. અમેરિકાએ પણ પાકિસ્તાનની રેમ નજર હેઠળ પોતાનું વિષ સંચય કરી રહેલ આતંકી સૈયદ સલાહુદ્દીનને આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર કર્યો છે. અમેરિકાના આ નિર્ણયને ભારતની આતંકવાદ મુદ્દે એક મોટી જીત તરીકે જોવામાં આવી રહી છે. આ નિર્ણય પાકિસ્તાનમાં કાર્યરત આતંકી સંગઠન માટે ખતરાની ઘંટી સમાન ગણાઈ રહ્યો છે. પાકિસ્તાનમાં તેની વ્યાપક અસર જોવા મળશે. સૈયદ સલાહુદ્દીન આતંકવાદનો એ ચહેરો છે જેણે જેહાદના નામ પર ધરતીની જન્નત ગણાતા કાશ્મીરને કબ્રસ્તાન બનાવી દીધું છે. પરંતુ હવે પાકિસ્તાની છત્રછાયામાં ઉછરી રહેલ આ આતંકીઓ માટે ખતરાની ઘંટી વાગી છે. મોદી અને ટ્રમ્પે હાથ મિલાવતા પાકિસ્તાન સ્થિત આતંકીઓમાં ખડભડાટ મચી ગયો છે. આ નવી મિત્રતાથી પાકિસ્તાન સરકારની મુશ્કેલીમાં પણ વધારો થશે. તેમજ પાકિસ્તાની છત્રછાયામાં ઉછરીને ભારતમાં નિર્દોષોનું લોહી વેવડાવતા લોકોની પણ મુશ્કેલી વધવાની છે. સલાહુદ્દીન આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર થવાને કારણે અમેરિકામાં તેની તમામ સંપત્તિઓ જપ્ત થઈ જશે. હિઝબુલ મુજાહિદ્દીનના નામના આતંકી સંગઠન મારફતે સલાહુદ્દીન અને તેના ચમચાઓ કાશ્મીરમાં ખૂની ખેલ ખેલી રહ્યા છે. પાકિસ્તાન આ ખૂની ખેલને સ્વતંત્રતાની લડાઈનું નામ આપી રહ્યું છે. હિઝબુલ કાશ્મીરી યુવકોને ઉશ્કેરીને આતંકના રસ્તે ધકેલી રહ્યું છે અને પાકિસ્તાન તેને આઝાદીની લડાઈ તરીકે રજૂ કરી રહ્યું છે. સલાહુદ્દીન પર ચાબુક પડતા તેનો ઝટકો પાકિસ્તાનને પણ લાગવાનો છે. તેમજ તેની અસર પાકિસ્તાનમાં ઉછરી રહેલ અન્ય આતંકી સંગઠનો પર પડશે. સલાહુદ્દીન, મસૂદ અઝહર અને હાફિઝ સઈદ કાશ્મીરને નર્ક બનાવનાર ખતરનાક તીકડી છે, જેના અંતની હવે શરૂઆત થઈ હોય તેવું લાગી રહ્યું છે. અમેરિકાએ પાકિસ્તાનનું નામ લીધા વિના જ સ્પષ્ટ કરી દીધું છે કે પાકિસ્તાન માત્ર ભારત વિરુદ્ધ ષડયંત્ર રચે છે એટલું જ નહીં, તે અફઘાનિસ્તાનમાં પણ હક્કાની નેટવર્ક અને તાલિબાન મારફતે આતંકી ષડયંત્રનો અંજામ આપ્યો છે. થોડા દિવસો અગાઉ અફઘાનિસ્તાનમાં તાલિબાન પર બોમ્બ ફેંકીને ટ્રમ્પે આતંકવાદ સામેના પોતાના ઇરાદાઓ સ્પષ્ટ કરી દીધા છે. અત્યારે સલાહુદ્દીનને આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર કરતા તેનાથી માત્ર ભારત જ નહીં પરંતુ પાકિસ્તાન સામે આઝાદીની લડાઈ લડી રહેલ બલુચ નેતાઓમાં પણ ખુશીનો માહોલ છે. ટ્રમ્પે સ્પષ્ટ કરી દીધું છે કે તે હવે આતંકવાદ મુદ્દે પાકિસ્તાનને કોઈ દલીલ સાંભળવા તૈયાર નથી. સલાહુદ્દીન છેલ્લા 27 વર્ષથી દહેશતનો ચહેરો બની ગયો છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. આતંકી સંગઠન અલકાયદાએ ભારત સરકાર અને ભારતીય સેનાને ખુલ્લી ધમકી આપી છે કે કાશ્મીરીઓ અને મુસ્લિમોના દુશ્મન એવા ભારતના હિન્દુવાદી નેતાઓ તેમનું આગામી નિશાન હશે. કુખ્યાત આતંકી સંગઠન અલકાયદાએ ભારત સરકાર અને ભારતીય સેનાને ખુલ્લી ધમકી આપી છે કે કાશ્મીરવાસીઓ અને મુસ્લિમોના દુશ્મન એવા ભારતના હિન્દુવાદી નેતાઓ તેમનું આગામી નિશાન હશે.
આતંકી સંગઠન તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણાવ્યું છે કે ભારતના હિન્દુવાદી સંગઠનો મુસ્લિમનું જબરદસ્તીથી ધર્માંતરણ કરાવી રહ્યા છે, ઉપરાંત મુસ્લિમોની હત્યા કરીને મસ્જિદો તોડી પાડવાનું કામ કરે છે. આવા લોકોને અમે છોડીશું નહીં. અલકાયદાએ જણાવ્યું હતું કે અમારા નિશાન પર સેનાના જવાનો નહીં પણ ઉચ્ચ અધિકારીઓ રહેશે. ભારતીય સેનાના વરિષ્ઠ અધિકારીઓના હાથ કાશ્મીરવાસીઓના લોહીથી રંગાયેલા છે, જેની કિંમત તેમને ભોગવવી પડશે. કુખ્યાત આતંકી સંગઠને જણાવ્યું છે કે હવેથી ભારત જ અમારું પહેલું નિશાન રહેશે, ત્યારબાદ અમે અમેરિકા અને ઇઝરાયલને પણ સબક શીખવાડીશું. તેમણે જણાવ્યું હતું કે સામાન્ય હિન્દુઓ, બૌદ્ધો કે અન્ય કોઈપણ ધર્મના લોકોને નિશાન બનાવવા એ અમારો ઉદ્દેશ્ય નથી. અમારા નિશાનને માત્ર એ જ લોકો છે જે મુસ્લિમોને દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અલકાયદાની ધમકી બાદ ગુપ્તચર એજન્સીઓ સતર્ક બની છે. ગુપ્તચર એજન્સીનું માનવું છે કે અલકાયદા ભારતમાં મોટા આતંકી હુમલા કરાવી શકે છે. તાજેતરમાં કાશ્મીરમાં ડીસીપી મોહમ્મદ અયુબની હત્યા પાછળ પણ અલકાયદાનો હાથ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સૂત્રોના મતે અલકાયદાનું મિશન ભારતને વ્યાપક નુકસાન પહોંચાડવાનું છે. બ્યુરો રિપોર્ટ, સીન 24 ન્યૂઝ. આગળ વાત કરીએ તો સલમાન ખાનની ટ્યુબલાઇટ બોક્સ ઓફિસ પર કંઈક ખાસ કમાલ કરવામાં સફળ રહી નથી. અત્યાર સુધીની સૌથી વધુ 55 સ્ક્રીન પર રિલીઝ થયેલી ટ્યુબલાઇટ ફિલ્મ 4 દિવસમાં માત્ર 84 કરોડની જ કમાણી કરી શકી છે. ફિલ્મ ક્રિટિક અને બિઝનેસ એનાલિસ્ટ તારણ આદર્શે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આ આંકડા અંગેની માહિતી આપી છે. સલમાન ખાનની ટ્યુબલાઇટ બોક્સ ઓફિસ પર કંઈક ખાસ કમાલ કરવામાં સફળ રહી નથી. સોમવારે એટલે કે ઈદના પ્રસંગે પણ પ્રશંસકોએ તેની આ ફિલ્મમાં ખાસ રસ દાખવ્યો નહીં અને કલેક્શન માત્ર 19 કરોડનું જ રહ્યું. આપને જણાવી દઈએ કે ટ્યુબલાઇટની સરખામણી સલમાન ખાનની 2015માં રિલીઝ થયેલી બજરંગી ભાઈજાન સાથે કરવામાં આવી રહી હતી. જોકે આ ફિલ્મ વીકેન્ડ તેમજ ત્યારબાદ તહેવારના પ્રસંગે કંઈ ખાસ કલેક્શન કરવામાં સફળ રહી નથી. બજરંગી ભાઈજાનને રિલીઝના 3 દિવસમાં 102 કરોડની કમાણી કરી હતી, જ્યારે અત્યાર સુધીની સૌથી વધુ 5500 સ્ક્રીન પર રિલીઝ થયેલ ટ્યુબલાઇટ ફિલ્મ 4 દિવસમાં 84 કરોડની કમાણી કરી શક્યો છે. ફિલ્મ ક્રિટિક અને બિઝનેસ એનાલિસ્ટ તરુણ આદર્શે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આ આંકડા અંગે માહિતી આપી છે. તરુણ આદર્શના આંકડા મુજબ પ્રથમ 3 દિવસમાં ટ્યુબલાઇટે આશરે 64 કરોડની કમાણી કરી છે, જ્યારે ઈદના પ્રસંગે એવું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું હતું કે આ ફિલ્મ વધુ જોર પકડશે. પરંતુ પ્રશંસકોએ કંઈક ખાસ રસ દાખવ્યો નહીં અને આ દિવસે કલેક્શન 19 કરોડ જ થયું. પોતાની ફિલ્મના કલેક્શનના આંકડાઓ જાણીને ખુદ સલમાન ખાન પણ પોતાના પ્રશંસકોથી નારાજ જણાઈ રહ્યા છે. તેમને જોઈએ તેવી સફળતા ફિલ્મથી મળી નહીં. બ્યુરો રિપોર્ટ, સીન 24 ન્યૂઝ. ચીનની દિગ્ગજ મોબાઇલ કંપની વિવોએ વધુ એક વખત ઇન્ડિયન પ્રીમિયર લીગની ટાઇટલ સ્પોન્સરશીપ મેળવી લીધી છે. 5 વર્ષના આ સ્પોન્સરશીપ માટે વિવોએ સૌથી વધુ 2,199 કરોડ રૂપિયાની બોલી લગાવી છે. ચીનની દિગ્ગજ મોબાઇલ કંપની વિવોએ વધુ એક વખત ઇન્ડિયન પ્રીમિયર લીગની ટાઇટલ સ્પોન્સરશીપ મેળવી લીધું છે. 5 વર્ષની આ સ્પોન્સરશીપ માટે વિવોએ સૌથી વધુ 2,199 કરોડ રૂપિયાની બોલી લગાવી. ઓપ્પો 1,430 કરોડ રૂપિયાની બોલીને સાથે બીજા સ્થાને રહ્યું. ભારત ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એ 1 ઓગસ્ટ 2017 શરૂ થઈને 31 જુલાઈ 2022 સુધી ટેન્ડર બહાર પાડ્યા હતા. વિવો માટે ટાઇટલ સ્પોન્સરશીપ 100 કરોડ રૂપિયા પ્રતિ વર્ષના દરે મેળવી હતી. આ પેપ્સિકો કરતાં 20 કરોડ વધુનો ભાવ હતો, જેણે 2013-2015 માટે સ્પોન્સરશીપ મેળવી હતી. વિવો 2014-2015માં પેપ્સિકોની જગ્યાએ ટાઇટલ સ્પોન્સર બન્યું હતું. પેપ્સીએ 5 વર્ષ માટે 396 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી, પરંતુ તેણે 3 વર્ષ બાદ જ આઈપીએલથી પોતાને અલગ કરી દીધું હતું. વિવો હવે દરેક વર્ષ માટે પેપ્સિકોથી લગભગ 5 ગણો વધુ ભાવ ચૂકવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે DLF આઈપીએલનું પ્રથમ ટાઇટલ સ્પોન્સર હતું. તેણે 10 વર્ષનો કરાર કર્યો હતો, પરંતુ થોડાક જ વર્ષોમાં તે આનાથી અલગ થઈ ગયું હતું. ત્યારે હવે વિવોએ આની સ્પોન્સરશીપ માટે સૌથી વધુ 2,119 કરોડ રૂપિયાની બોલી લગાવીને ઇન્ડિયન પ્રીમિયર લીગની ટાઇટલ સ્પોન્સરશીપ મેળવી લીધી છે, જ્યારે ઓપ્પોએ 1,430 કરોડની બોલી લગાવી હતી. બ્યુરો રિપોર્ટ, સીન 24 ન્યૂઝ. ઓસ્ટ્રેલિયાએ મહિલા વિશ્વકપ 2017માં મહિલા ક્રિકેટ વર્લ્ડ કપની 4th મેચમાં વેસ્ટ ઇન્ડિઝને 8 વિકેટે હાર આપી છે. પરંતુ આ મેચમાં એક એવી શર્મનાક ઘટના બની જેને કદાચ ક્રિકેટ ઇતિહાસમાં ક્યારેય ભૂલી નહીં શકાય. ઘટના એવી બની છે કે આ મેચમાં મેદાની એમ્પાયર ઉપરાંત કોઈ પણ થર્ડ એમ્પાયર જ ન હતો. ઓસ્ટ્રેલિયા મહિલા વિશ્વકપ 2017માં નિકોલ બોલ્ટ અને બેથ મુનીની મદદથી સોમવારે મહિલા ક્રિકેટ વર્લ્ડ કપની 4th મેચમાં વેસ્ટ ઇન્ડિઝને 8 વિકેટે હાર આપી. પરંતુ આ મેચમાં એક એવી શર્મનાક ઘટના બની જેને કદાચ ક્રિકેટ ઇતિહાસમાં ક્યારેય ભૂલી નહીં શકાય. ઘટના એવી બની કે આ મેચમાં મેદાનની એમ્પાયર ઉપરાંત કોઈ પણ થર્ડ એમ્પાયર નહોતો, જ્યારે 14મી ઓવરમાં વેસ્ટ ઇન્ડિઝની બેટ્સમેન ચેડિન નેશને બોલને
સ્ક્વેર લેગ તરફ મારીને 2 રન લેવાનો પ્રયત્ન કર્યો. તે દરમિયાન ફિલ્ડરે બોલ સીધો વિકેટકીપરના ગ્લવ્સમાં ફેંક્યો અને વિકેટકીપરે વગર કોઈ સમય લીધા સ્ટમ્પ વિખેરી દીધા. પરંતુ મેદાનની એમ્પાયર કેથી ક્રોસે બેટ્સમિન્ટનને નોટ આઉટ આપ્યો, કારણ કે થર્ડ એમ્પાયરની ગેરહાજરીના કારણે ડિસિઝન લેવામાં તકલીફ પડી રહી હતી. જોકે બેટ્સમેન સ્પષ્ટ રીતે આઉટ હતો. આપને જણાવી દઈએ કે પ્રથમ ઇનિંગ રમવા ઉતરેલ કેરેબિયન મહિલા ટીમ પૂરી 50 ઓવર પણ રમી શકી ન હતી અને સમગ્ર ટીમ 47.5 ઓવરમાં 204 રન બનાવી ઓલ આઉટ થઈ ગઈ હતી. વેસ્ટ ઇન્ડિઝ તરફથી હેલી મેથ્યુઝે 46, કેપ્ટન ટેલરે 45 અને ચિડિયાન નેશને 39 રનની ઇનિંગ રમી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી એલિસ પેરીએ સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી, જ્યારે જેસ જોનેસન અને ક્રિસ્ટન બિમ્સે 2 વિકેટ ઝડપી હતી. જ્યારે ઓસ્ટ્રેલિયાએ વેસ્ટ ઇન્ડિઝે આપેલ 205 રનનો સ્કોરને માત્ર 38.1 ઓવરમાં 2 વિકેટ ગુમાવી હાંસલ કરી લીધો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી નિકોલ બોલ્ટને 107 રનની ઇનિંગ રમી હતી, જ્યારે બેથ મોનીએ 70 રનની ઇનિંગ રમી હતી. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. આ સાથે જ બુલેટિનમાં આટલું જ. વધુ સમાચાર માહિતી માટે આપ જોતા રહો CN24 ન્યૂઝ. નમસ્કાર.